चन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ताराभिरवितुमर्चमानमुरुधा તેશ ચંદનય કૌસુમય હારે શૈખર પંક્તિ વિશ્ચરદય શુક્લંબરમચિંતય પ્રવચન પંચામૃતમાં આજે આપણે વાત વિચારવાની છે એ હેડિંગ છે સહજાનંદી સિંહ ખાસ તો આ સબ્જેક્ટ જુવાન માણસો માટે છે લશ્કરમાં ભરતી કરવાની હોય ત્યારે ઉંમર ઊંચાઈ અને છાતી આ બધું માપવું પડે છે તે સિવાય લશ્કરમાં ભરતી થવા લાયક બનાય નહીં સહજાનંદી સિંહની વાત કરવી હોય તો ઘેટા બકરાના સ્વભાવવાળાનું કામ નહીં આ કામ બહુ કઠણ છે એટલે જ શરૂઆતમાં જ કહું છું કે આમાં યુવાન માણસોએ જુવાન સત્સંગીઓએ ખાસ ધ્યાન આપવાનું સિંહ શબ્દ બોલતાની સાથે જ ખુમારી યાદ આવે જેના જીવનમાં ભક્તિની ખુમારી જેના જીવનમાં ભક્તિની શક્તિનો એક ચોક્કસ રણકાર હોય એ સહજાનંદી સિંહ કહેવાય છે સ્વામિનારાયણ ભગવાન કહે છે જેમ રાજાને રાજ્યનો મધ હોય અમારે ભક્તિનો મધ છે કોઈ કોઈને નમી દે એવું કામ નથી સિંહની વાત શરૂ થઈ છે આપણે સહજાનંદી સિંહ છીએ કે થવાનું છે કે નથી થવું ફોર્મ ભર્યું છે કે નહીં એ આગળ વિચાર કરીશું પણ પહેલા એક પ્રશ્નનો જરા ઉત્તર આપજો સો ઘેટાનો સરવાળો કરીએ તો સિંહ થાય કે નહીં થાય ને સો ગેટા ભેગા કરીએ એનો સરવાળો બનાવીએ તો સિંહ ન બને કેમ ના બને એક ભાઈ પાસે સો રૂપિયાની નોટ હોય સદગ્રહસ્થના ખિસ્સામાં સો રૂપિયાની નોટ હોય એક ભાઈના ખિસ્સામાં એક રૂપિયાની નોટ હોય સો રૂપિયાવાળો કહેશે કે જેટલી તાકાત મારી નોટમાં છે એટલી તારી એકની નોટમાં નથી પણ એક 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 એમ કરીને સો નોટ ભેગી કરે એકની તો સોની નોટ સરખી બની જાય કે નહીં બની જાય ને તમે સ્વીકારો છો તો સો ગેટાને એક સરવાળે એક સિંહ ન બને તો બીજી વાત કહું સાંભળો એક બાયપાસ એક કિલો સોનું હતું એના પાડોશીને એમ થયું મારે એક કિલો સોનું લેવું છે આ તો કિલો સોનાની વાત છે કિલો રીંગણાની વાત નથી એ કંઈ એમ લેવાય બાપડા મહેનત કરી કરી કરીને એક ગ્રામ સોનું ખરીદ્યું પણ બચાવતો રહ્યો બચાવતો રહ્યો બચાવતો રહ્યો એક હજાર ગ્રામ સોનું ભેગું કર્યું એક હજાર ગ્રામ સોનું એક એક ગ્રામના હજાર ટુકડા પહેલાનું નગદ એક કિલો પણ સરખું થઈ ગયું ને તો તમે કેમ ના પાડો છો સો ગેટાને સરવાળે સિંહ ન થાય ન થાય આટલા આટલા ઉદાહરણ આપું છું એક ભાઈ પાંચ મણનો કોથળો એકલો ઉપાડી જાય બરડા ઉપર નાખીને એની સામે તમે પાંચ જણા લાવો એક મણમણ ઉપાડી દે તો વજન તો સરખું જ ગયો ને પેલું એક જણાએ ઉપાડ્યું મારે પાંચ જણા એ ઉપાડ્યો એટલે પાંચનો સરવાળો થઈ ગયો એક પાંચ મણનો કોથળો એક સાથે જઈ શકે છે તમે સાચા છો સંખ્યાનો સરવાળો સરખો થઈ શકે વજનમાં સમતુલા કદાચ લાવી શકીએ પરંતુ ખુમારીમાં સિંહની સમતુલામાં કોઈ ના આવી શકે સિવાય કે સિંહ હોય એ જ તમે જોયું હશે ગાય બેઠી હોય તો એના માથા ઉપર કાગડો બેસે છે ઘણી વાર દેખાશે તમે નજર કરજો ભેંસના માથા ઉપર એક કાગડો બેઠો હોય સિંગણા ઉપર બકરી બળદ ઊંટ કે ગધેડું એના શરીર ઉપર કાગડો બેસે છે કોઈ ભાળ્યું કોઈ સિંહના માથા ઉપર કાગડો બેસે છે આટલા નાના છોકરાએ એક દાડો મને કહ્યું બતાવું આવો ગુરુજી બાજુમાં એક મંદિર હતું ત્યાં લઈ ગયો ઉપર અગાશીની દિવાલ ઉપર સિંહ બનાવેલો સિમેન્ટનો એના ઉપર કાગડો બેઠેલો મને બતાવ્યો કે જુઓ બેઠો છે કે નહીં ભાઈ પથ્થરના સિંહ ઉપર કાગડો વહેશે સાચા સિંહ ઉપર નહીં ઘણા માણસો કૂતરું પાળે છે ને સવારે એને દોરી બાંધીને હાથમાં ચાલી ને ફરવા નીકળે છે કોઈ દાડો આવી રીતે સિંહને દોરી બાંધીને ફરવા નીકળતા કોઈને જોયા એ પ્રાણી છે તમે તમારા પ્રાણી ઉપર પાળેલા ઉપર કે પરિચિત ઉપર હાથ ફેરવો જ પણ કોઈ સિંહની કેસવાળી ઉપર તો હાથ ફેરવો કેવી લાગે છે ગેટાના વાળ કાપીને તમે ધાબળા બનાવ્યા ને ટોપીઓ બનાવીને સ્વેટર બનાવ્યા સિંહની કેસવાળી કેટલી લાંબી છે દસ દસ ઇંચની બહુ કામ લાગે જલ્દી ગૂંથાય એમાંથી તો ટોપીઓને પાકીટ ને જાત જાતનું પણ લાવો કાતર લઈને ત્યાં પહોંચો તો ખરા સિંહની કેસવાળી લેવા સહજાનંદી સિંહ થવું એ રમત વાત નથી જરા ખુમારી પુરઘટાવાની વાત છે બની ગયેલી ઘટના છે વર્ષો પહેલાની વડીલો પાસેથી સાંભળેલી આ કથા છે સહજાનંદી સિંહ કેવા હોય એના ઉદાહરણો સાંભળજો અને પોતાની સાથે સરખાવજો કે આપણે આવા છીએ એક સત્સંગી યુવાન ભણેલો બહુ સારો બૌદ્ધિક સ્તરે પણ ખૂબ હોશિયાર ધંધા પાણીમાં પ્રવૃત્તિ બધું સારું આગળ વધવા માંડ્યો એટલે ઉંમરથી વેવિશાળની વાત આવી ભાઈ તમારો બાબો તો કે છે એમને મળી લો જુવાન છોકરો છે એમની સાથે જ વાત કરી લો વાત કરી સામા પક્ષ વાળાને ગમી ગયું સારું છે બહુ સુંદર છે અમારે કબૂલ છે દાઢમાં કંઈક જુદું હતું પણ કહ્યું કે હા અમારે કબૂલ છે છોકરો સારો છે ને અમારે માન્ય છે એવું નહીં કહેવાય કે કેવરાવશું કેવરાવશું કે ને એનો અર્થ જુદો જ હોય થોડા દિવસ થયા રૂપિયો નાળિયેર બધા ગોળ ખાધો આ બધો વિધિ જે કંઈ થતો હોય જ્ઞાતિના રિવાજ પ્રમાણે એ પતી ગયો ચાર છ મહિના પછી લગ્નની ની વાત ચાલી છોકરા પક્ષ વાળા પણ રાજી હતા કે કુટુંબ સારું છે પણ કોણ જાણે કેમ એક દાળો એક રાજકીય દૂતની જેમ એક માણસ આવ્યો હું ત્યાંથી આવું છું બધી વાત બરાબર છે પણ એક પ્રોબ્લેમ છે છોકરો હોશિયાર છે ડાયો છે કમાય છે સમજુ છે સજ્જન છે પણ એક વાત અમને મંજૂર નથી એ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગીત છે ને એ અમને મંજૂર નથી છોકરાએ તો એકદમ ઝાટકો જ માર્યો વીજળીના આંચકાની જેમ તો વહેલી તકે ઊભા થઈ જાવ અહીંથી અમારે કઈ મંજૂર નથી કેસવાળી ઉપર હાથ આ કાતર લઈને અને એવી દીધી ને સિંહે ઉભા થઈ જાવ પાણી નો પૂછ્યો નહીં રવાના થઈ જાઓ પેલા આવનારને એમ થયું તો માર્યા ઠાર મને એમ કે ધીમે ધીમે આગળ વધશે તો ઝાટકો માર્યો ઊભા થઈ જાવ કે છે સિંહ પંજો મારે ને ત્યારે ધીમે ધીમે કાતર ચલાવે ડોક્ટર એમ ના કરે કઈ તો એક ઘામાં ચીરી નાખે ઘર જ ના રાખી સારું ઘર છે કન્યા સારી છે કુટુંબ સારું અરે જે હોય તે એને સત્સંગી છોકરો જોઈતો નથી વાંધો એની સાથે કઈ મંત્રણા કરાય અઠવાડિયા પછી પાછા આવ્યા ઘર સારું છે બધું સારું છે જવા દેવું જેવું નથી તમે સમજો તો સારું શું સમજવાનું હું આવ્યો છું બહુ તમારા માટે ફાયદામાં છે તમે લગ્નમાં આવો ને જ્યારે તે મંડપમાં બેસો એ વખતે જરા કંઠી ન હોવી જોઈએ ચાંદલો ન કરતા પછી તમે તારું ભજન ભક્તિ કંઠી મંદિર બધું કરજો પણ પરણવા આવો ને એ વખતે જરા ચાંદલો ને કંઠી બે ન હોવા જોઈએ છોકરો ઉભો થઈને કે છે જો હું જયારે જાનમાં આવીશ ને ત્યારે કંઠી ખાસ બહાર રાખીશ આમ તો અંદર જ રાખું છું કાયમ પણ એ વખતે હું બહાર રાખીશ અને ચાંદલો બિલકુલ તાજો કરીશ કદાચ સવારનો કરેલો થોડો ઝાંખો હોય એ જ વખતે તાજો ચાંદલો લગાવીને આવીશ જો હા હોય તો ભલે ને તો મારે કઈ પડી નથી પેલા લોકોને એમ તો આ તો કામ જોરદાર છે પાનારો સિંહનો પડ્યો છે આ કોઈ ગેટા નથી મનમાં બધા સમજતા હતા બધા જાણતા હતા કે છોકરો જવા દેવા જેવો નથી ખૂબ હોશિયાર છે સજ્જન છે ડાયો છે કમાય છે કોઈ વાતે ખામી નથી વ્યસની નથી વિલાસી નથી વળી પાછા આવ્યા થોડું અમારું માન રાખો ને બોલો બોલો તમારું માન પૂરેપૂરું રાખીએ કારણ કે તમે મારા ભવિષ્યમાં ફાધર ઇન લો એટલે તમારું કંઈ માન ન રખાય એવું બને તમારું માન રાખી શું બોલો શું દરખાસ્ત લઈને આવ્યા છે દરખાસ્ત દરખાસ્તમાં કાંઈ નથી સાવ સામાન્ય વાત છે હવે તમારી કંઠી એ રાખજો ચાંદલો રાખજો અરે તારે લગ્ન મંડપમાં ધૂન બોલાવજો મારે ના નથી પણ મારી એક વાત રાખો મહેરબાની કરીને એક વાત થોડીક નખ જેટલી એટલે આ છોકરાના બાપા કે ના સાંભળી લે સાંભળી લે આટલા સુજનતાથી વાત કરે છે છોકરો કે છે બોલો 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 તમારે છે ને લગ્નમાં જ્યારે કન્યાદાનનો પ્રસંગ આવે ત્યારે તમારે એટલું કહેવાનું કે ભલે હું કંઠી વેરું છું ચાંદલો કરું છું મંદિરે જાઉં છું સાધુ પાસે જાઉં છું પરંતુ તમારે એટલું બોલવાનું હું સત્સંગી નથી ખાલી એટલું જ બોલી દેજો મોઢેથી બધું જ રાખજો એમાં શું વાંધો છે તમારે બોલવામાં એમાં કંઈ મટી જવાય છે તમે કોઈ બોલો કે અમે સત્સંગી નથી એમાં કંઈ સત્સંગી મટી ગયા તમે તારે બધું ભજન ભક્તિ પૂજા ચાંદલો કંઠી આટલું ખાલી બોલી દેવાનું કે હું સત્સંગી નથી છોકરાને એમ થયું કે કઈ વાંધો નહીં આ હમણાં એટલે તમને ખ્યાલ છે આ છોકરાઓ પેલા પાના રમે ને જયારે પત્તા ત્યારે એકદમ હુકમનું પાનું નાખી ન દેવાય રાહ જોઈ બીજા કયું કયું પાનું ઉતારે છે પછી છેલ્લે ફટાકો મારવો એટલે ખબર પડે આખી બાજી હાથમાં સારું વિચારીશ બધું પહેલો ખુશ થયો બસ બની ગયા એ લોકો વાંધો નહીં સીસ્સામાં ઉતરી ગયા લગ્નમાં બોલશે કે હું સત્સંગી નથી આપણે ટેપ કરી લેવાનું ધામ ધૂમ થી જાન આવી જે વિધિ થવાના હતા એ થયા વરરાજા બિરાજા માંડવે આ બાજુ કન્યા પધરાવો થઈ ગયો વિધિ અને હવે કન્યા દાનનો વિધિ આવ્યો એટલે કે છે હવે બોલો આપણે વાત થઈ હતી ને કઈ વાત તો કે હું સત્સંગી નથી એટલું જરા બોલી દેવાનું મારા સાસુ ક્યાં ગયા બોલાવો મારા સાસુ નહીં બોલાવો એટલે બાજુમાં જ હોય ને સાસુ માટે મોડ ગાલે જેવો મારે બેડું ઉપાડવું હોય જાણે ભારો ઘાસ નો હોય ને એવો મોડ ગાલેલો આવ્યા બાજુમાં હા જમા બોલો બોલો બધા કાન ધરીને ઉભેલા કે બોલે છે કે કેમ એટલે કે છે તમે મારા સાસુ હા આ છે મારા સસરા તમારે એટલું જ બોલવાનું કે અમે બે પતિ પત્ની નથી બાકી કાયમ ભલે સાથે જીવો આ મારા પતિ નથી એટલું બોલો એમાં એમાં કંઈ મટી જવાય છે એટલું બોલવામાં આ મારા પતિ નથી એટલું જ બોલો એટલે હું તરત બોલો તો હાય હાય આવું બોલાતું હશે હો હો થઈ પડી બધી માંડવામાં કેટલાય ડાયા માણસો વચમાં પડ્યા તમે ત્યારે શા માટે પૂછડા પકડો છો આ પણ છોકરો ઉભો થઈ ગયો પેલા ગોર મહારાજ કઈ ગાંઠ બાંઠ વાળો રે ભૂદેવ હમણાં ઉભો શું છે ભાઈ હવે આ તો અમારી આબરૂ જાય છે તમે જે તમે પાકા સત્સંગી તમે જે હોય તે પણ હવે પરણી જાઓ આટા ચાર નહીં પેલી કબૂલાત આ તમારી દીકરી આજે મારે ઘેર આવશે બરાબર આવતીકાલથી મારા ઘરની અંદર ઠાકોરજીની પૂજા આરતી રસોઈ જે થાય ભગવાનને ધરવાની ડુંગળી લસણ વક્ષ કોઈ ચીજ નહીં વાપરવાની ભજન ભક્તિ સેવા પૂજા એ બધું કબૂલે તો જ ફેરા ફરું નહીં તો પાછો જવા તૈયાર છું પહેલા ને એમ થયો હરો સહજાનંદી સિંહનો ઘા પડ્યો આજે ખરેખરો આને કહેવાય સહજાનંદી સિંહ હા હા ભલે કાંઈ નહીં વાંધો આ સત્સંગી નથી બાપા બકરાને શું કરવાના એ તો સિંહ નો ઝપાટો જોયો હોય ને ખબર પડે કે સહજાનંદી સિંહ કેવા હોય છે એ તો એના એક ઘામાં તો પૂરા ભૂકા બોલી જાય રંગે ને ચંગે જય જય કાર સાથે લગ્ન કરી આવ્યો આ સહજાનંદી સિંહ એક એક કારી ફાવી નહીં બીજા હોય તો ડરે હાવ કેમ થાય ને શું થાય હરિજન જે હિંમત હિંમત રાખે જ ન હોય હરિભક્ત કેવો વીજળીના ગોળા આપણે ઘરમાં વાપરો છો બધી જગ્યાએ પણ તમને ખ્યાલ હશે વીજળીના ગોળામાંથી જે અજવાળું બહાર આવે છે પ્રકાશ એની પાછળ એક ખાસ પ્રક્રિયા હોય છે વીજળીના ગોળાની અંદર ફિલામીટર હોય છે નાનકડો તાર એ ગરમ થઈ જાય એટલે અજવાળું બહાર ફેંકાય પણ જે વીજળીના ગોળામાં ફિલામીટર ઉડી ગયું હોય એને શું કહેવાય ગોળો જ કહેવાય ને પણ આગળ એક વિશેષણ લગાડાય શું કહેવાય ખોટો ગોળો ઉડી ગયેલો ગોળો એને ગમે મોઢિયામાં ગાળો વાતમાં શું માલ છે અજવાળું ફેંકે એવા ઉડી ગયેલા ગોળા જેવા સત્સંગીત કોઈ દાડો ન થશો અંદર ફિલામીટર હોય જ્યાં મોઢિયામાં લગાવે એટલે ભડભડાટ અજવાળો આવે એ સત્સંગી સાચો જેની વાણીમાં જેના વર્તનમાં જેના આચરણમાં સત્સંગની સુગંધ ભરી હોય એ સહજાનંદી સિંહ છે બાકી બીજી તો વાત ક્યાં કરવી મોરા પહેરી રાખે કંઈ સિંહ થવાય પેલા પૂંઠાના મોરા મળે છે ક્યાંય મેળામાં ઉત્સવમાં છોકરા પહેરે નાનું બાળક કદાચ એનાથી ગભરાય બાકી એકલા મોડા રાખીએ કે એમ સત્સંગી ભજન કરો ભગવાન કેટલા સત્સંગી છે તો એ જાણે યુદ્ધમાં લડવા જવું હોય લડાઈમાં જવું હોય ત્યારે પાછળ પાછળ હેડે કેમ આગળથી ગોળીબાર થાય છે ને આપણે થઈ રહેવું સારું એ શું દારી દર કાઢે એ દેશને વિજય ન અપાવે સજ્જનો બહુ વિચારવા જેવી વાત છે વાસ્તવિકતામાં આવીને વિચાર કરીએ આજે ચૈત્રી પૂનમ છે હનુમાન જયંતિ છે હનુમાનજી મહારાજ એક દિવસે રાજ્ય મહેલમાં ભગવાન શ્રી રામજીને પગે લાગવા ગયા પણ જગદંબા સીતાજી સિંદૂર લગાવતા હતા સેંથામાં હનુમાનજી હાથ જોડ્યા માતાજી આ આમ કરવાથી શું થાય આમ કરવાથી શું થાય એટલે સીતાજી કહે છે હનુમાન રામજી રાજી થાય વાહ એક ચપટી પર સિંદૂર અહીં લગાડવાથી જો રામજી રાજી થતા હોય બહાર જઈને આખો ડબ્બો ઉથલાયો મારા રામને રાજી કરવા ત્યારથી હનુમાનજીને સિંદુર પ્રિય થઈ પડ્યો સિંદુર ચરચિત કેન્દ્ર આ વાત એ અનુસંધાનમાં કહું છો હનુમાનજી રામને રાજી કરવા આખા શરીરે સિંદૂર લગાડવા તૈયાર છે શરમ આવવી જોઈએ જુવાન્યા ને જેનું કપાળ કોરમ માટલા જેવું હોય સવારના પોરમાં એક તિલક ચાંદલો કરવા પોતાના ઈષ્ટદેવને રાજી કરવા જેટલી આટલી જો હિંમત ન હોય તો તો પછી એને સહજાનંદી સિંહ કહેવાય તો નહીં પણ સહજાનંદી બકરાય ન કહેવાય સજ્જનો હિંમત સિવાય નો હરિભક્ત કલ્પી ન શકાય કલ્પના ન કરી શકો મારામાં છાંટો હિંમત નથી છતાં હું પાકો હરિભક્ત છું ગાંડો થઈ ગયો લાગે છે ઘેર ભેગો હોઈ જા બીજા એક જુવાન્યા ની વાત છે આપણા શાસ્ત્રમાંથી ઉદાહરણ પછી પણ પહેલા તો સમાજમાં ઉદાહરણ સિંહને કોઈ બાંધીને દોરી ન શકે પાળેલા કૂતરાને દોરીને ફરવા લઈ જાય સિંહને દોરીને ફરવા ના લઈ જાય સિંહના પાંજરા પાસે વ્યવસ્થા રાખવી પડે કોઈ આંગળી ગાલે નહીં તો જાય એક હરિભક્તનું નો પાકો નિયમ ઉંમર બત્રીસ વર્ષની સાંજ પડે મંદિરમાં આવી જાય શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે સંધ્યા સમયે મંદિરમાં જવું મંદિરે પહોંચી જાય ભજન ભક્તિ કથા વાર્તા પૂરી થાય એટલે એનો નિયમ બીજા હરિભક્ત હોય ઓછા હોય વધુ હોય જે હોય પ્રથમ શ્રેરણે રે ચરણે શિષ નમાવું નવતમ લીલા નારાયણની ગાઉ મોટા મુનિવર રે પૂરા પદો બોલી નિયમ ચેષ્ટાના પછી ઘેર જાય હવે આ બચપણમાં બધા સાથે ભણતા હતા એવા આઠ દસની ટુકડી એક ક્યાંક ભેગી થઈ અને નક્કી કર્યું કે નજીકનું શહેર છે અને હમણાં એમાં પિક્ચર બહુ સારું આવ્યું છે આપણે આને લઈ લઈએ આ ભાઈને આપણો મિત્ર છે જવા દે નહીં આવે આવે શું નહીં બચપણમાંથી આ લંગોટિયા ભાઈ બંધાઈ આપણી છે ચડ્દી પહેરતા શીખ્યા એ પહેલાની મિત્રતા છે સાથે ભણ્યા ખૂબ હોશિયાર થયા આપણી મિત્રતા છેક સુધી નભી છે તો એટલું માન નહીં રાખે ચાલો જાઓ ચાલ આજે પિક્ચર જોવા જઈએ મારું કામ નહીં ચાલો ના શું આવે પણ મારે મંદિરમાં નિયમ અરે નિયમ કાલે કરજે ડબલ કરજે કાલ તમારી આગળ આવા પ્રશ્નો આવતા હોય છે મારે મંદિર કાલ બે વાર મંદિર જે આવજે પણ આજે ચાલ અને ભાઈબંધાઈના નાતે સાત આઠ જણા પરાણે ખેંચ્યો અને બે ખુરશીમાં ટિકિટો એક જણ દોડીને લઈ આવ્યો અને એ જે એક ખુરશીઓમાં લાઈન સર આ ભાઈ બેઠો હજુ વાર હશે કદાચ શરૂ થવાને એટલે જાત જાતની સ્લાઈડો બતાવાતા હશે એટલે આંખો બંધ કરીને બેઠો એટલે એ ઊંઘો નથી પણ તમારું પિક્ચર ચાલુ થાય ત્યારે કહેજો ને અત્યારે તો કંઈ શરૂ નથી થયો ને ના સારું ત્યાં તો એકદમ ઢૂંઘાં થતું ચાલુ થયું મોટા ઘોંઘાટ ને ભયંકર અવાજો ને ચાલુ થયા ચાલ હવે જો શરૂ થઈ ગયો અને નામ આપવા માંડ્યા આ ફલાણો હીરો ને ફલાણી હિરોઈન જો બધા આવવા માંડ્યા આ દુનિયામાં બેથી ચેતવા જેવું છે હેરોઈન ને હીરોઈન બહુ ભયંકર વાતાવરણ છે સંસારમાં આખું જીવન ઉજ્જડ કરી નાખે હવે શરૂ થઈ ગયો શરૂ થઈ ગયો ને એટલે ખુરશી ઉપર ઊભા થયા આ બત્રીસ વર્ષનો જુવાનીઓ ખુરશી ઉપર ઊભો થયો નીચે નહીં ખુરશી આગળ નહીં ખુરશી ઉપર ઊભો થયો અને સ્વામી જય પ્રથમ શ્રી હરિને ચરણે અને થી ચાલુ કર્યું તાકાત થી એટલે બેસી જા હવે ના બેસાય મારો નિયમ છે એકી અવાજે એકી આસને આ નિયમ પૂરા કરવાના ક્યાં સુધી ચાલશે પોણો કલાક પોણો કલાક પ્રથમ શ્રી હરિને આવી પેલા દોડા દોડ મચી ગઈ બહાર જાઓ કોઈ કે અંદર જાઓ ના ખસું જ નહીં ને ટિકિટ લઈને આવ્યો છું હું એમને એમ ગેરકાયદે ઘુસ્યો નથી અને એવું ક્યાંય બોર્ડ હોય તો બતાવો ક્યાંય ભજન નહીં કરવાનું ભક્તિ નહીં કરવાની તમારા આ થિયેટરમાં ક્યાંય એવું પાટિયું હોય તો બતાવો એવું તો પાટિયું કઈ હોતું નથી એ જાણે છે કે ભજન ભક્તિ વાળા અહીં આવવાના જ ન હોય બકરા ઘેટા જ આવે સિંહ કોઈ દાડો ભરાય આ સિંહ ભરાય એવો આજે અને ખોબ ભૂલી ગયા જિંદગીમાં આલે ફલાણી જગ્યાએ પહેલા નામ ન લઈશ એનું એનું નામ ન લઈશ આ છે સિંહ નો ઝપાટો જેને દોરવા દોર ચાલો હોટલમાં હા ચાલો ભાઈ હું બહારનું નથી ખાતો અંદર બે ને ખાઈ લે હોટલમાં બહાર ન ખાતો એટલે આવા કોઈ દાડો સહજા સિંહ ન થાય કોઈને દોર્યા દોરવાય હમણાં બે કુતરા બકરાના કાન ઝાલીને દોડ્યા તો એક સાયકલ વાળો બિચારો ઉતરી ને છોડાયો બકરા એવી દશા આપણી ગમે તે કાન ચાલીને આપણને ખેંચી જાય અને ગમે ત્યાં વધેરી નાખે જ્યાં જાઓ તો દુનિયામાં તમને બકરી ઈદ સાંભળવા મળશે ક્યાંય વાઘ ઈદ ક્યાંય સિંહ ઈદ ક્યાંય સાંભળવા મળી કોઈ દાડો જાઓ મનાવો તો ખરા સિંહ ઈદ કેમ થાય છે એ પહેલી તમારી જ ઈદ કરી નાખે પૂરી એટલે થવું થવું તો સહજ સિંહ થવો ખુમારી જોઈએ તાકાત જોઈએ ધ્યેય જોઈએ એક પાકો જોઈએ અભિગમ કે મારે સત્સંગી સાચા થવું છે આ તો ઠીક છે ક્યાં જાવ છો જોઈએ છે ટેસ્ટને જઈએ છે ટિકિટ મળે તો મળે ને તો પાછા એ ક્યાં યાત્રા કરી યા હોમ કરવાની થોડી તાકાત જોઈએ થોડી શક્તિ જોઈએ ટેક તો જોઈએ બાકી જેનામાં કાંઈ ન હોય કરંટ જ ન હોય ખોટા ગોળા જેવા માઠું લગાડતા સિંહ થવાની વાત એટલે આમાં થોડું અહમું લાગે બધા કે મૂછાળા ના ના હવા ન ઉઠીને મૂડી નાખો છો શું મૂછાળા છો મરદ કોને કહેવાય ટેક નમે લે રે તે મરદ ખરા જગમાં જેની ટેક ન જાય કઈ ટેક ભક્તિની ભજનની સંસ્કારની સત્સંગની એ ટેક માં ક્યાંય પણ ઢીલો ન પડે એનું નામ છે મરદ બાકી તો બધા વેસ લીધેલા સાચો મરદ કોઈ નહીં કપડામાં ચેન્જ તો બકરા જેવા છે આવું થાય છે કારણ આવા ઢીલા પડી જવાય છે દોરવ્યા દોરાઈ જવાય છે આનું કારણ શું છે જ વાત વિચારવા જેવી છે કારણ એક દરબાર ત્યાં કુંવરનો જન્મ થયો રાણી સાહેબ દરરોજ કુંવરને સ્તનપાન કરાવે એક દિવસે રાજા અને રાણી ક્યાંય બહાર ગયેલા અને નાનકડો કુંવર ગોળિયામાં રડવા માંડ્યો એટલે દાસી એટલા મારતી હતી એને એમ થયું કે કુંવર સાહેબ આ રડે છે એટલે એણે ઊંચકી કુંવરને અને પોતાનું સ્તનપાન કરાવી દીધું રાણી બારથી આવે છે દાસીએ એ વાત કરી કે રડતા હતા ને આપણા કુંવર સાહેબ એટલે મેં હમણાં દવરાવી દીધા છે અરે 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 એટલે તરત જ છોકરાને ઊંચકીને કુંવરને મોઢામાં આંગળી ગાલી બકારી ખવરાવી ઉલટી થોડું ઘણું દૂધ જે કાંઈ હશે હોજરી પાસે કાઢી નંખાવ્યો આ વાતને પચીસ વર્ષ થઈ ગયા અને શત્રુ દેશના સૈન્યની ચડાઈ થઈ રાજ્ય ઉપર ત્યારે કુંવર હાથમાં હથિયાર બાંધે અને સરહદ ઉપર ગયો પોતાના રાજ્યની સરહદે ઘમાસાણ લડાઈ ચાલુ થઈ એમાં કુંવરને પીઠ ઉપર ગાવા ગયા હથિયારોના છાતીમાં નહીં શત્રુના ઘા પીઠ ઉપર વાગ્યા બરડા ઉપર સામી છાતી ના વાગ્યા સૈનિકોને પૂછ્યો આમ કેમ મારો કુંવર અને છાતીમાં ઘા કેમ નહીં એટલે કે પીછે હટ કરી પાછો વળ્યો માટે જ બરડા ઉપર ઘા વાગ્યા આનું કારણ કોણ જનો કુંવર સાહેબ પાછા વળ્યા ને એટલે પાછળથી ઘા આવ્યા અને રાજાને ક્રોધ ચડ્યો તરવાર લઈને રાણી પાસે ગયો આ મારો દીકરો જ ન હોય મારો દીકરો કોઈ દાડો પીછે હટ ન કરે પાછો પગલા ના ભરે અને રાણીએ વાત કરી કે આવું બનેલું આપણી એક દાડો ધવરાવેલો એ દૂધ અંદર આ રહી માટે કરી વિચારજો કોની પાસે ક્યાં ધાવવું સગી જનેતાને કોણ જનેતા જેના લોહીમાં જેના શ્વાસમાં જેના વાણી અને વર્તનમાં સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ અને ખુમારી ભરી હોય ને એની પાસે બેસીને સત્સંગ કરો તો આ તાકાત આવે બાકી જ્યાં ઘંટડીઓ વાગે ત્યાં દાસીઓ પાસે પહોંચી જાવ તો પીછે હઠ કરવાનો સમય આવે આવે ને આવે પાછળ ગાવ વાગે સજનો વિચારો જે વાત પેલો દારૂડીઓ દારૂ પીએ ને એટલે પોલીસ વાળાને મશીન ધરે છે નાક પાસે દારૂની ગંધ આવે ને એ મશીન કઈ આપે કે શ્વાસમાં દારૂ ગંધાય છે એ ભંગાર ચીજ ખરાબ વસ્તુ છે એ પણ પોતાના અસર બતાવે શ્વાસમાં જ્યારે ભક્તિ ભજન સેવા સત્સંગ જેનો શ્વાસે શ્વાસ સ્વામિનારાયણ ભગવાનના નામ સાથે તાલ મિલાવતો હોય અને એના શ્વાસમાં જો ભજનની ભક્તિની સુગંધ ન હોય તો એને સહજાનંદી સિંહ ક્યાંથી કહેવાય જે થવું હોય એ થાય પણ શૌર્ય જોઈએ સાવ નિર્માલ્યતા કામ નહીં આપે આ દેશમાં બધા આવી બૂમો પાડે છે ધર્મના આગેવાનો સંસ્કાર સમાજના આગેવાનો બૂમો પાડે છે કે ભારતમાં હવે સંસ્કાર ધોવાવા માંડ્યા છે માનવતા મરી પરવારવા માંડી છે કારણ કારણ શૌર્ય ખૂટે છે એક જગ્યાએ કોઈ સાંકડા રોડ ઉપર કોઈ મૃત્યુ થઈ ગયેલું એટલે એની છાઠડી લઈને બધા જતા હતા ડાઘુઓ મરદું ઉપાડીને જતા હતા સ્મશાને એમાં કોઈ સ્કૂટર વાળો બિચારો નવું લાયસન્સ લીધેલું હશે અને નીકળ્યો સીજી રોડ ઉપર ધનાધન અને ચાર ડાઘુમાંથી એકને અથડાયો એને સ્કૂટર ભટકાડ્યું પેલા એ સમતુલા ગુમાવી આખી ઠાઠડી હેઠી પડી ગઈ થોડા માણસો આગળ હતા થોડા પાછળ હતા ચાર જણા જ અહીં હતા ભેગા ચારે જણા આ સ્કૂટર વાળાને ધમકાવવા માંડ્યા બાન વગરનો છે ને આવો છે ને જોતો નથી દેખતો નથી હાલી નીકળ્યો છે ત્યારે પેલો સ્કૂટર વાળો શાંતિ તમે શા માટે ગરમ થાવ છો જે પડી ગયો છે એ કઈ બોલતો નથી અને તમે શા માટે અકળા થાવ છો એ પડી ગયો મળદું છે એ શું બોલે જ્યારે તમારા સંસ્કાર ઉપર ઘા થાય તમારા સત્સંગ ઉપર ઘા થાય અને છતાં બોલો નહીં તો પછી કેવા કહેવાય બાંધ્યા વગરના મળદા પહેલા ખાલી દોરીથી લપેટેલા હોય અને આ ને એમ ખુલ્લા હરતા ફરતા મળદા જેનામાં પ્રતિકાર શક્તિ જતી રહે કોઈ ડૉક્ટરને પૂછજો આપણા શરીરમાં કુદરતી પ્રતિકાર શક્તિ છે દવા તો એમાં ખાલી મદદ કરે પણ તમામ દર્દ રોગ એ પ્રતિકાર શક્તિથી દૂર થાય પણ જેનું શરીર પ્રતિકાર શક્તિ ગુમાવી દે એનું મરણ નિશ્ચિત એને કોઈ દવા કામ ના લાગે સત્સંગ સાચવવા માટે સંસ્કાર સાચવવા માટે ભક્તિ ઉપાસનાની ખુમારી જાળવવા માટે કંઈક તો પ્રતિકાર અમારે એક સંગીતકાર બહુ સારા નિષ્ણાત તબલચી છે અત્યારે વયોવૃદ્ધ ઉંમર છે એમની એ કહે છે કે હું તબલા શીખવા ગયો ત્યારે મને મારા ગુરુએ પહેલું શીખવાડેલું ના તબલા શીખવા જાઓ ત્યારે ના શીખવાડે આંગળી મારી ના તબલાનો એક બોલ છે ના એ ના જેને સરખો આવડે એક ધાર્યો વ્યવસ્થિત બાકીનું કામ સરળ ખ્યાલ આવે છે તમને એક ના જેને આવડ્યો બોલતા ચાલો આમ ના ચાલો રખડવા ના ચાલો પિક્ચરમાં ના ચાલો હોટલમાં ના એ નાવ જો બરાબર બોલતા આવડે તો પ્રતિકાર શક્તિ સાચી હા આવું તો ખરો પણ મારો મંદિરનો ટાઈમ મંદિર ક્યાં જતું રહેવાનું છે ભગવાન કંઈ થોડા ભાગી જવાના છે હા પણ અમારા સાધુ આવે સાધુને કાલ બે વાર પગે લાગજે એટલે માની જશે અને સાધુને કહી દેવું કાલ અગત્યના કામમાં રોકાયેલો હતો એમ કહી દેવું બીજું નહીં કહેવાનું સજ્જનો તમારા નિયમની આડે આવા બાના આવે મહેમાન આવ્યા હતા મિત્ર આવ્યો તો જરાક જમવાનું મોડું થઈ ગયું હે ભગવાન તો પછી તમારું નામ સહજાનંદી સિંહ ક્યારે લખાશે લખાશે કે નહીં બહુ વિચારવા જેવી વાત છે તદ્દન મળદા જેવા તો ના થવાય કાંક તો શૌર્ય જોઈશે થોડીક તો સુરવીરતા જોઈશે આમ થાય છે એનું કારણ શું બહુ વિચારજો ગળામાં કંઠી નાખીને એટલે આપણે માની લીધું કે આ સત્સંગી પાકા હે હા સ્વામી કંઠી બાંધી છે અને તમને ખબર નહીં હોય સાત રૂપિયાની કંઠી છે ઓહો કંઠી નાખે સત્સંગી થઈ જવાતું નથી સત્સંગી થવા માટે તો એક લાંબી પ્રક્રિયા છે સાધના છે એમ તો તમે લશ્કરમાં ભરતી થાવ ને એટલે પેડે ધાડેથી પહેલા જ દિવસથી તમને ખાખી કપડાં પહેરાવી દે એટલે કઈ તમે સર સેનાધિપતિ બની ગયા પહેલે જ દાડે એના માટે તો બહુ આગળ વધવું પડશે નિષ્કુળાન સ્વામીની ભાષા થોડી કડક ખરીઓ પણ સ્વામીની ભાષા બહુ વિનોદ ભરેલી સચોટ ન ભજન ન ભક્તિ ન ખુમારી ન શૌર્ય અને કંઠી ગાલીને બેસતા હોય એને કેવા જાણવા સ્વામીને જ પૂછીએ તો સ્વામી કહે છે ગામડામાં એક ડોસી હતી કાની ડોશી ડોશીનું નામ શું ભાઈ યાદ રાખજો કાની ડોસી આ નિષ્ફળાનંદ સ્વામીની પોતાની કરેલી વાત છે સમાજમાં ક્યાંકથી ને ક્યાંકથી શબ્દો આવે કે ફલાણાએ આપઘાત કર્યો એટલે કાની ડોસી કે આપઘાત કેમ કરાય એ બધા કે ગળામાં દોરડું ભરાવે અને આપઘાત કરી નાખે એમ અને ઘરમાં કાની ડોસીને બધા વઢે હે ડોસી આ તમે આમ નથી કરતા ને ડોસી તમે જ્યાં ત્યાં થૂંકો છો ને આ ડોસીમાં તમે આ ભાન નથી રાખતા ને તમે જ્યાં ત્યાં બોલ બોલ કરો છો ને ઘરની વાતો બહાર કરો છો તમને ખબર નથી તમારામાં આમ નથી એટલે કાની ડોસી ધમકી આપે બહુ જો પાછળ પડશો ને તો હું આપઘાત કરી નાખીશ તો બધા મનમાં બોલે હા હું આપઘાત કરી નાખ્યો કાંઈ નહીં બે કલાક આપણા બગડશે કાયમ શાંતિને સંસ્કાર વિધિના બે કલાક બગડે બાકી શું અને ડોસીને એક દાડો રીસ ચડી જ હવે આપઘાત કરું જ બીજું કાંઈ નહીં આ લોકો મને ગાંઠતા નથી આપઘાત કરો અને વાછડી બાંધવાનું દોરડું લઈ આવ્યા કાની ડોસી દોરડો લાવી અને ગળામાં આમ ગોળ ગોળ વીંટ્યા ત્રણ ચાર આંટા ત્રણ ચાર આંટા ગળામાં લપેટી અને બળદ બાંધવાની ગમાણ ગમાણ સમજો છો ને ભાઈ બળદ બાંધવાની ઘમાણમાં જઈને સૂઈ ગઈ સાંજે બધા ખેડૂતો હતા આવ્યા ખેતરવાડીમાંથી ખીચડી તૈયાર થઈ ગઈ ડોસીમાં ક્યાં ગયા ડોસીમાં ક્યાં ગયા પૂછાય કે ડોસી ક્યાં ગયા અને ડોસી ઘમાણમાં ઉતેલા બધાય કે ક્યાં ગયા ક્યાં ગયા ત્યારે એ ડોસી કે છે મરો બધા મેં તો આપઘાત કરી નાખ્યો છે કોઈ મારું માનતું નથી મારા આ ઘરમાં સ્વામીના શબ્દો સાંભળો પ્રોપર શબ્દ જેમ કાની કોટે ગાલી ગાળીઓ નિષ્કળાન સ્વામીના શબ્દો છે જેમ કાની કોટે ગાલી ગાળ્યું જય સુતી સોડ તાણીને મનમાં જાણે હું મરી ગઈ એવું ન કરવું જાણીને બસ કાની ડોસીને જેમ ગાળીયું ગાળી દીધો મરો બધા તમે હું તો સત્સંગી પાકો થઈ ગયો અરે હેડ તો થા બાબા પાકો એમ ક્યાં થવાય છે ઘણી વાર લાગશે એકલું ગાળીઓ ગાળામાં નાખે કંઈ આપઘાત નથી થતો તો લટકવું પડે અધર જોજો કોઈ અખતરો કરતા નહીં હા કે પ્રવચન પંચામૃત માંથી સલાહ મળી છે તો મારે ક્યાંક પાછું હેરાન થવું પડે બીજું કઈ નહીં એટલે આપઘાત ખાલી દોરડું લપેટવાથી ન થાય લટકવું પડે કંઠીની જવાબદારી છે લટકી જવાની તૈયારી હોય એટલી કંઠી અંદર મજબૂત જોઈએ જે થાય તે તો એ કહેવાય સહજાનંદી સિંહ સિવાય બીજી વાત જેના ઘણે ન ઉતરે અરે સત્સંગીનો વેશ લેતા તો શીખો એક વાર ઘણાને સત્સંગીનો ખાલી વેશ ચાલો કાની ડોસી થતા તો શીખો કઈ રીતે અમારે સૌરાષ્ટ્રમાં કોઈ ગામમાં કોઈ કલાકાર ગામડાઓમાં જઈને રાત્રે નાટક વેશ ભજવે જાત જાતના વેશ કાઢે ક્યારેક રાજાનો રંકનો મજૂરનો ગામનો રાજા પણ એમાં આવીને બેસે આમાં આ કલાકારને કંઈ એવો શોખ થયો એણે સાધુનો વેશ કાઢ્યો અરે એવા ધોતિયા એવા ખેસિયા લગાવી ઉપર તિલક ચાંદલા કંઠી પાઘડી બધું અપ ટુ ડેટ કરીને સ્ટેજ ઉપર આવ્યો ભગવાનના નામની ધૂન બોલે હાથમાં માળા ભલ ભલા ભૂલી જાય કે આ વેશ નહીં પણ સાધુ છે એટલું એનો વ્યવસ્થિત વાસ્તવિક રાજા એટલો બધો ખુશ થઈ ગયો એને પાંચસો રૂપિયા બક્ષિસના મોકલ્યા સ્ટેજ ઉપર જેમ પાંચસો રૂપિયા મોકલ્યા ને તો વેસ કાઢનારો જે કલાકાર એને લાત મારીને રૂપિયા ઉડાડી દીધા આ ગામને એમ થઈ ગયું બધા ઓડિયન્સને આ રાજાનું આટલું અપમાન પાંચસો રૂપિયા મોકલ્યા ફરાક દઈને ઉડાડી દીધા રાજાનો પિત્તો જરા બગડી ગયો નાટકનું પૂરું થયું એટલે પછી જઈને રાજાના પગમાં પડ્યો નામદાર માફ તો સાધુનો વેશ હતો ને એટલે રૂપિયા ઝાલવા લેવા વીણવા માંડું એ તો વેશ લજાય એક સત્સંગીનો વેશ લીધો અને તમે થિયેટરમાં ને ક્લબમાં જઈને નાચતા હો તો શરમ આવવી જોઈએ સત્સંગીનો વેશ કાઢતો તો શીખો પેલા નટ કલાકાર પાસેથી એટલું શીખો કે હું સત્સંગી છું આ લાઈનમાં ને આ સ્થાનમાં મારી જગ્યા ન હોય ન શોભે આટલું જો શીખતા ન હોય એ સત્સંગી હોય વ્યસનમાં તમાકુમાં ડૂચા ડાચા ગંધાતા હોય તમે સારા સારા ફ્લેટમાં રહેતા હો ને કે બંગલામાં એ બંગલાની ફ્લેટની પાછળ ગટરની કુંડી હોય છે એ ચોક્કસ જગ્યાએ કુંડી હોય જે પ્લાનમાં જ્યાં બતાવ્યું હોય ત્યાં એ કુંડીમાં ગંધ જ આવે ત્યાં કોઈ દાળ ગુલાબની મોગરાની ખુશબો ના આવે કારણ કે ગટરની કુંડી છે ઈશ્વરે આ નામ આપણે જીભ આપી છે મુખ આપ્યો છે ભગવાન પોતાનું નામ રટવા જપવા કીર્તન ભજન કરવા તો એની જગ્યાએ મેં ડૂચાને તમાકુને પાનને મસાલાને આ બાજુ સરકાર બો પાડે છે કે ભાઈ કેન્સરને શા માટે આમંત્રણ આપો છો અરે કેન્સર તો ભલે આવતું હશે ત્યારે આવશે પણ સત્સંગને શા માટે લજાવો છો વાત ત્યાં છે સહજાનંદી સિંહ થઈ કેવરામું છે સહજાનંદી સિંહ અને એક વેસ કાઢતા નથી આવડતો તમને શરમ આવે કે હું સત્સંગી છું મને કોઈક કેનાર મળે કે તમે સત્સંગી થઈને અહીં આવો છો ક્લબમાં તમે સત્સંગી થઈને અહીં આવો છો હોટલમાં તમે સત્સંગી એક હમણાં એક સત્સંગીને બધાએ ફરી વળ્યા છોકરાને કોઈ હોટલમાં એ અમદાવાદની જ વાત છે કંઈક પહેલાં બનાવે છે હમણાં જાત જાતનું બધું એમાં શું કહે છે બીજા કે ત્રીજા કે બીજા કે ચોથા કે કંઈક નામ હોય છે આમાંથી કોઈ એક શબ્દ હશે આપણે કઈ પ્રોપર શબ્દ કારણ કે જ્યાં લેવા દેવા એમાં બધું ડુંગળી લસણને ભભરાવેલું અને બધા રગડા વગડા ઉપર નાખેલા અને હવે આરે મંડ્યો ચમચા ને કાંટાને ત્યાં કોઈ આ બે ત્રણ વાર જોયો અને બધાને સાંભળતા સ્વામિનારાયણ વાળા ડુંગળી લસણ ખાતા ક્યારથી થઈ ગયા બધાની વચમાં કહ્યું અને એ છેક સાધુ પાસે આ વાત પહોંચી ત્યારે એમ થયું કે જરા વેસ કાઢતો શીખ સાચો સત્સંગી તો તું નથી જ માટે ત્યાં પહોંચી ગયો સજ્જનો સહજાનંદી સિંહ થવું હોય ને તો સમર્પણ માટે તૈયાર રહેવું પડે યા હોમ કરવા તૈયાર રહેવું પડે બધી જગ્યાએ જોકે આવી આશા ન રખાય સિંહના ટોળા કે છે બહુ હોતા નથી સર્વે ગજ શિર મોતી નાની જે નાગે નાગે માણી નવ હોય સમાગમ સંતનો જેને મહાન સંતનો યોગ મળ્યો હોય ને એમાં જ આ તત્વ મળે જોવા બાકી જેટલા હાથી હોય એટલા હાથીના મસ્તક ઉપર મોતી ન હોય જેટલા નાગ હોય એ બધા નાગની ફણામાં કંઈ મણી ન હોય આવા તો વિરલા નીકળે શ્રીજી મહારાજ છતાંના બે ત્રણ હરિભક્તોના દાખલા જરા યાદ કરીએ એ સાંભળીને પણ પવિત્ર થવાય સ્વામિનારાયણ ભગવાનની એક ચિઠ્ઠીથી અઢાર જણા વ્યવહાર કુશળ આગેવાનો એને દીક્ષા લઈ લીધી સુરા ખાચર માત્રા દાદર અલૈયા વગેરે અઢાર જણા જેતલપુરમાં રામદાસભાઈ પાસે આવી મસ્તક મુંડાવી ભગવાન લુગડા પહેરી લીધા અને ભુજને રસ્તે ચાલતા થયા રસ્તામાં કડા ગામ આવ્યો ગામની બાગોળે લગ્ન લેવાતા હતા એક જુવાનિયાના ઢોલ ઢબુ કે ગીતો ગવાય લગ્નનો આખો માહોલ સરસ ધામધૂમથી જામેલો એ યુવાન સત્સંગી હતો અઢાર જણને જોયા અમારા સંતો જાય છે ગૌર મહારાજને કહે છે ઉભા રો અમારા સંતો જાય છે ને પગે લાગી આવું આ લગ્ન પ્રસંગે સાધુના દર્શન ક્યાંથી સાધુ નામ દર્શનમ પુણ્યમ પુણ્ય ભૂતા હિ એક પુરાણમાં એવું લખ્યું છે કે માથું મુંડાવેલો લગ્નમાં હામો મળે એમ તો અપશુકન કહેવાય પણ ચોટલી વાળો હોય તો વાંધો નહીં આટલું ધ્યાન રાખવાનું સ્વામિનારાયણનો સાધુ હોય એ ચોટલી વાળો હોય એટલે એનો કોઈ નો પ્રોબ્લેમ એ તો આશીર્વાદ મળે ફાયદો થાય આશીર્વાદ મંગળ પ્લસમાં માઇનસમાં નહીં હોય જઈને પગે લાગ્યો તો ઓળખાયા ઓહ તમે દરબાર બાપુ તમે આ સાધુ થઈ કે હા સ્વામિનારાયણ ભગવાનની ચિઠ્ઠી આવી કે જે કામ કરતા હોય છોડીને તાત્કાલિક દીક્ષા લઈ અને ભુજ આવો ચિઠ્ઠી વાંચી એમાં અઢાર નામ પછી લખેલું આદિ આદિ આદિનો અર્થ શું થાય તમારે ઘેર કોઈનો કાગળ આવે તો ઘરમાં આગેવાન બે ત્રણ ચાર નામ લખીને પછી લખે આદિ બાલ ગોપાલ બધાને જાય શ્રી કૃષ્ણ એમ લખે તો આદિમાં તો બધા આવી જાય હું પણ આવી શકું આદીમાં મારે આવવું છે બોલશો નહીં આ તમારે તો અહીં મીંઢળ બાંધેલું છે વરરાજાને કાંડે અહીં મીંઢળ બાંધે શા માટે બાંધે તો પછી પૂછવાનું અત્યારે નહીં મીંડળ તો છૂટી શકે છે છોડી નાખ્યું બધા હાવ હો કરતા રહ્યા અને ચાલી નીકળ્યા આ વાત સાંભળવા કરતા વિચારો જઈ વધારે છે તમારે લગ્નનો દિવસ હોય ને એમ કંઈક આવો અમારી સાથે આજ જરા વડતાલ ગઢડા જેતલપુર દર્શન કરી આવી ના ઓ એ ન મને પણ કાલ પાછા આવી જવાના છીએ ના અમારે તો આજ મુહૂર્ત છે ને ગણેશ સ્થાપન છે ને અરે ભાઈ ગણેશે ભેગા આવશે ચાલો ને પણ ના માને જ નહીં એટલી તાકાત નથી કારણ કે સિંહ નથી સિંહ સામો પડી જાય તરત જ આ તો કાયમ માટે સાધુ થઈ જવા ચાલી નીકળ્યા ભુજ પહોંચી ગયા અને સ્વામિનારાયણ ભગવાને અઢાર જણને ઓળખ્યા આ કોણ અને વાત કરી કે આવી પરિસ્થિતિમાં લગ્ન વિધિમાંથી આવ્યા છે અને સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના મુખે શબ્દ નીકળ્યો અદ્ભુત અદ્ભુત કામ કર્યું છે આનો કોઈ જગત ઇતિહાસમાં કંઈ ઝૂટો નથી ધર્મ જગતના ઇતિહાસમાં આટલો ત્યાગ એનું નામ પડ્યું અદભુત આનંદજી આ સહજાનંદી સિંહ આ અદ્ભુત આનંદ સ્વામી ની વાત કહીને હું તમને એમ કેવા માંગુ છું તમારે લગ્ન થવાના બાકી હોય તો ચાલુ લગ્ન સાધુ થવા જવાની જરૂર નથી લગ્ન પછી સીધા થઈને જીવશો ને તો એ બેડો પાર થશે લગ્ન પછી ભલ ભલા વાંકા ચાલવા માંડે છે એક તો કેળે તકલીફ હોય ને એમાં પાછો મણકો ખસી જાય પછી ક્યાં મેળ પડે એક તો અહીંથી શ્રદ્ધા ઢીલી હોય ને એમાં લગ્ન થાય પછી કે શું કરી આવે જવાબદારી છે ને આ વ્યવહાર છે ને આજે એમને લઈને બહાર બાર હતો એમને લઈને મંદિરે છે ઠાકોરજી મારે છે તમને અરે ભગવાન ના આશીર્વાદ મળશે ગજબ ની વાત છે આવા તો કેટલા દાખલા જોબન પગી વડતાલના જેની હાક વાગે વડતાલમાં મંદિર થઈ ગયા પછી પેટલાદના કસિયાજી જરા પરેશાન કરતા હતા મંદિરની કોઈ વસ્તુઓ બહાર ગામથી આવતી હોય ગાડા અટકાવે જોબન પગી ત્યાં પહોંચી ગયા કસિયાજીને મળવા એટલા જ વાતચીત થઈ કસિયાજીને લાગ્યું કે આ જોબન જોડે તો સીધા રહેવું પડે કે બીજું તો બરાબર છે તમારી વાત વિચારીશું પણ પગી મેં એવું સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે સાચી વાત છે એટલે જોબન ભગી કે છે લગભગ સાચી વાત છે પણ તમે ભૂલી ગયા છો તમારા દરવાજે જે મોટા મોટા કુહાડાના ઘા વાગેલા છે હજુ તમે એ દરવાજા એને પટ્ટીઓ મારી નથી એ યાદ આવે છે કોણે ઘા માર્યા છે મોટા જાડા બારણા એને ઘાથી ચીરી નાખી લે કોણ આ બેઠેલો જોબન આજે તમારી સાથે ખુરશી ઉપર બેસીને વાત કરે છે તમને નથી લાગતું કે આ ગધેડાની ગાય આવી રીતે સ્વામિનારાયણ ભગવાન કરે છે એટલે ચાર પગ વાળાની વાત નથી જેને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ હોય સંસ્કાર હોય બેનો પણ કેવા એક ઉદાહરણ બહેનો નું સાંભળી લો આપણે અમદાવાદ થી વીસ પચીસ કિલોમીટર વેહલાલ ગામ છે યાત્રાનું બહુ સુંદર સ્થળ છે રવિવારનો અડધો દિવસ ફાળવો ને તોય શાંતિથી યાત્રા થઈ જાય જ્યાં એક માઠ છે સ્વામિનારાયણ ભગવાને વરદાન આપેલું છે કે આ માઠ નીચેથી જે નીકળે એનું કલ્યાણ આવું ગામ વેલાડ એક દિવસે પ્રભુ ત્યાં પધાર્યા જયસિંગભાઈ પટેલ પોતે ખેતરમાં ગયેલા એમના બેન હતા વખત બા ભગવાન ક્યારેક ભક્તની કસોટી કરે છે આજે પ્રભુને ઈચ્છા થઈ કે જરા કસોટી કરીએ ભગવાન નહીં જાણતા હોય કસોટી કરવી પડે નહીં આપણા માટે છે આપણને બતાવવા કે જો આ બેન આવા હતા તરત જ શ્રીજી મહારાજ મહારાજ માણકી પધાર્યા પધારો જવા દો અમે આ તો તમને સ્વામિનારાયણ કહીને ભાગીએ છીએ કેમ મહારાજ અમારી પાછળ મોટું લશ્કર પડ્યું છે અમને પકડવા માટે કઈ રીતે તમે અમને સાચવી શકશો અરે મહારાજ તમારી પાછળ લશ્કર પડ્યું હોય ને તમે જો મારા ઘરમાં હો આખી દુનિયાનું લશ્કર આવે તો એ શું અને આ બેનના અંદર એવી તાકાત પ્રગટીને મહારાજની માણકી ગોળી ઘરની અંદર ઓસરીમાં બાંધી અને મહારાજ તમે બિરાજો સાડલાનો છેડો ખોસ્યો મજબૂત કરીને ઘરમાં સાંભેલું હતું અત્યારે તો કોઈના ઘરમાં સાંભેલાય ન મળે પહેલાં તો સાંભેલા આવતા મજબૂત જાડું લાકડું અને લોઢાની રીંગ જડેલો સાંભેલું લઈને ઉપડ્યા ગામની ભાગોળે રણચંડીનું રૂપ લઈને જાણે આવે તો ખરો કોઈ લશ્કરનો માણસ મારા ગામમાં એક એકના માથા ફોડી નાખો ત્યાં એમના ભાઈ આવ્યા બેન કેમ આમ આવી રીતે તું અહીં ગામની ભાગોળે એ મહારાજને પકડવા લશ્કર આવે છે કોઈ નથી આવતું હું દોઢ ગાઉથી આવું છું કોઈ નથી અને પાછા આવ્યા શ્રીજી મહારાજ હસતા હતા આ તમારી કસોટી કરી આવું શૌર્ય દરેક વાતમાં જોઈએ માચા ભક્ત જેની વાત શ્રીજી મહારાજે વચના મૃતમાં ઢાંકી છે એમને ઘેર કોઈ જંત્ર મંત્ર વાળો આવ્યો તમે બહુ સદાવ્રતિ બહુ સારા છો ને તાંબાના વાસણ સોનાના કરી દઉં તમારે પછી મને જે આપવું એ આપજો આમાં શૌર્ય જોઈએ હો ભગવાનનો ભક્ત હોય અને જ્યાં ત્યાં પછી પ્રતીતિ લાવતો રહે એ ભક્ત ન કહેવાય માચા ભક્ત ઘરમાં ગયા પેલા હોશિયારને એમ થયો કે હા મારો શિકાર હવે ઝડપાશે ખરો ઘરમાં જઈને માચા ભક્ત તાંબાના વાસણ લાવવાને બદલે મોટો ધોકો લાવ્યા ચાલે ઊભો થા ઊભો થા અરે પણ પણ નહીં ઊભો થા અને લાકડી લઈને છે ગામની બહાર કાઢી મૂક્યો મને તો વાંધો નથી બિચારા ભોળા માણસોને તું ક્યાંક છેતરી જઈશ આ બધા સહજાનંદી સિંહના ઉદાહરણ છે માંત્ર તંત્ર અરે ઘણા માણસો કેવા હોય છે કંઠીમાં ડોડિયા ઘાલે ને માદળિયા ઘાલે ને પડીકા ઘાલે કંઠીમાં એટલે કંઠીની પોતાની જ અદભુત તાકાત છે એની આગળ બધી તાકાતો હેઠી જેને સ્વામી નારાયણ કંઠી એની લખ ચોરાસી ગઈ વંઠી જો ભજન કરે સાચા મનથી જો ભજન કરે તો કંઠી તાકાત છે તમે ઘેર કોફી બનાવો ને એમાં ખાંડ ન ખાય ચમચી ભરીને પણ કઈ મોહન થઈ જલેબી જમતી હોય ચમચી ભરીને ખાંડ ઉમેરાય એ પોતે જ મિષ્ટાન છે એમ કંઠી પોતે જ કલ્યાણ દાતા છે કંઠી પોતે જ આપને દુઃખથી બચાવનારી છે પછી એમાં ચમચી ઉમેરવાની ક્યાં જરૂર છે હાથે કરીને બધું બગાડવું નહીં કેળામાં ઉમેરવું હોય તો ખાંડ ઉમેરાય પણ મીઠું ન ઉમેરાય અને મૂળામાં કંઈ ઉમેરવું હોય તો મીઠું ઉમેરાય એમાં ખાંડ નખાય કંઠીમાં કંઈ ઉમેરવું હોય તો કંઠીના મણકાની તાકાત વધે એ માટે જો ભજન કરે સાચા મનથી તો કંઠીની તાકાત વધતી જ જાય વધતી જ જાય વનાસા કથા બધા ઉદાહરણો છે વાત બહુ નહીં લંબાવીએ વનાસા પૂંજાશા શાહ સુંદરિયાણાના એક કંઠીના કારણે એને નાથ બાર મુકાયા આપણા વડીલોને પૂછી જોજો એ જમાનામાં નાતનું વર્ચસ્વ બહુ ભયંકર કોઈને નાત બાર એના ઘરનું કોઈ પાણી ન પીએ એના ઘરની દીકરી દીકરાના કોઈ ઠેકાણા ન પડે એને કોઈ દુકાનેથી વસ્તુ ન આપે એ નાત બહાર મુકાઈ ગયા વાંક ગુનો સ્વામિનારાયણની કંઠી જે થવું હોય થાય વર્ષો સુધી નાથ બહાર રહ્યા પરેશાન થયા અમદાવાદમાં આવીને એનો પરિવાર સ્થિર થયો સું છોડીને પણ કંઠી ના છોડી ગામ છોડ્યો વતન પણ કંઠી છોડી આ છે સહજાનંદી સિંહના ઉદાહરણો સજ્જનો આવી રીતે જેના જીવનમાં કંઈક ખુમારી હોય આ ખુમારી આવે ક્યાંથી હવે છેલ્લે આપણે એ વાત સાંભળી લઈએ આપણે સિંહ થવું છે ને તો પછી સાચા ગુરુનું સરનું લેવું પડશે ગાય આખા શરીરે પૂજ્ય છે પણ દૂધ જોઈતું હોય તો ક્યાંથી મળે કાનમાંથી સીંગણામાંથી પૂછડામાંથી ક્યાંથી મળે ગાય આખી પૂજ્ય છે પણ દૂધ જોઈતું હોય તો આંચળમાંથી મળે એમ તમામ સત્સંગ દિવ્ય છે પરંતુ જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાનહીન ગુરુ નવ કીજીએ વંધ્યા ગાય સેવે શું થાય સમાગમ સંતનો કહે પ્રિતમ બ્રહ્મવેતા ભેટતા મહારોગ સમૂળો જાય સમાગમ સંતનો જ્યારે બ્રહ્મવેતા સંતની પ્રાપ્તિ થાય ત્યારે એ સિંહ જેવું શૌર્ય આપણા જીવનમાં પ્રગટે અને સ્વામિનારાયણ ભગવાનની ખુમારી રોમે રોમમાં વ્યાપી રહે પરમાત્માની પ્રાર્થના એવા સંતનો યોગ આપણને થાય અને એક ખુમારીથી આપણે જીવતા શીખીએ સ્વામિનારાયણ ભગવાન